જેને શરીર તરીકે ઓળખવામાં આવે છે તેનો અર્થ છે ઇતરિક શરીરને બસ આસપાસ તરતું મૂકી દેવું એક વ્યક્તિએ તે કરવા માટે પ્રચંડ સાધનાની જરૂર પડે છે પ્રાણિક શરીરને બહાર કાઢવું અને તેને પાછું મૂકવું સરળ છે ઇતરિક શરીરને ઘણી વધારે સાધનાની જરૂર છે એસ્ટ્રલ યાત્રા શું હોય છે તેઓ કહે છે કે તમે ફક્ત આડા પડો છો મારો મતલબ કોઈ પણ વ્યક્તિ નહીં પરંતુ જે લોકો એસ્ટ્રલ યાત્રાનો અનુભવ કરે છે તેઓ તેમના શરીરની બહાર જાય છે થોડો સમય બહાર રહે છે અને પછી પાછા અંદર આવી જાય છે જો મોટા ભાગના લોકો હું જાણું છું કે અહીં ઘણી બધી વસ્તુઓ ચાલી રહી છે યુનાઇટેડ સ્ટેટ્સમાં દરેક વ્યક્તિ એસ્ટ્રલ યાત્રાઓ કરી રહી છે તે ફક્ત ભ્રમ છે ઠીક છે લોકો આડા પડીને ફક્ત કલ્પના કરે છે કે તેઓ અહીં ઉડી રહ્યા છે ત્યાં ઉડી રહ્યા છે તેવું નથી એસ્ટ્રો જેને એસ્ટ્રો તરીકે ઓળખવામાં આવે છે તે પાંચ પ્રકારના શરીર હોય છે ભૌતિક શરીર માનસિક શરીર ઉર્જા શરીર એસ્ટ્રોલ શરીર અને પરમાનંદ શરીર આ શરીરના પાંચ પરિમાણો છે યોગમાં આપણે દરેક વસ્તુને શરીર તરીકે ઉલ્લેખ કરીએ છીએ

ભૌતિક શરીર માનસિક શરીર ઊર્જા શરીર અને પરમાનંદ શરીરને અકબંધ છોડીને માત્ર ઇથરિક શરીરને આસપાસ તરતું રહેવા દે છે તે છે તેનો અર્થ એ છે કે અહીં તમે તમારી પ્રવૃત્તિ કરી શકો છો કારણ કે તમારું ભૌતિક શરીર માનસિક શરીર ઉર્જા શરીર અકબંધ છે પરંતુ માત્ર ઇથરિક શરીરને જવાની મંજૂરી આપવી આ એક ચોક્કસ પ્રકારની નિપુણતા છે તમે બસ માનસિક રીતે પોતાને આવું ન કરી શકો તે કરવા માટે વ્યક્તિને પ્રચંડ સાધનાની જરૂર છે ઇથરિક શરીરની તુલનામાં પ્રાણિક શરીર ભૌતિક છે તે વધુ ભૌતિક પ્રકારની ઉપસ્થિતિ છે તે ઉર્જા છે પરંતુ તે ભૌતિક ઉર્જા છે ઇથરિક શરીરમાં વચ્ચેની ઉર્જા છે તે ન તો ભૌતિક છે કે ન તો તેનાથી પરે તે એક વચ્ચેની સ્થિતિ છે પરમાનંદ શરીર એ ભૌતિકતાથી તદ્દન પરે છે તેથી પ્રાણિક શરીરને બહાર કાઢવું અને તેને પાછું મૂકવું સરળ છે અને તે એક વધુ શક્તિશાળી અનુભવ છે કારણ કે તમારો ભૌતિક ભાગ બહાર જાય છે અને પાછો આવે છે ઇથરિક શરીરને ઘણી વધુ સાધનાની જરૂર છે કારણ કે તે તો તમારા અનુભવમાં પણ નથી તે કોઈ એવી વસ્તુ નથી જેને તમે સ્પર્શી શકો સિવાય કે તમે તમારી અંદર એક ચોક્કસ સ્તરની સાધના અને તીવ્રતામાં હોવ પરંતુ શરીરના દરેક ખૂણે આજકાલ લોકો એસ્ટ્રલ મુસાફરી કરી રહ્યા છે તે માત્ર ભ્રમ છે